ગુડ આફ્ટરનુન સ્ટુડન્ટ્સ વેલકમ ટુ સેન્ટિયર સી ક્લાસ હવે આપણે જે જે લેટ્સ રીડ લાસ્ટ યુનિટ યુનિટ છે અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ એ કરવાના છીએ યુનિટ ફાય ધ મેજિકલ લેમ્પ અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા હી વોઝ ધ સન ઓફ અ વિડો વુમન હુઝ હસબન્ડ હેઝ ડાયડ અવે અલાદીન જે છે એમનો જન્મ ક્યાં થયો હતો અરેબિયામાં અને એક એમનો કોનો પુત્ર હતો એ વિડો નો પુત્ર વિડો એટલે શું કે એવી એક સ્ત્રી જેમનો પતિ નથી કે પતિ મરી ગયો છે આપણે અંગ્રેજીમાં કહીએ વન ડે અ અ સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર ટુ કેવ હવે એટલે એક વારની વાત છે એક અજાણ્યો માણસ સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ એમને ક્યાં લઈ જાય છે એક કેવમાં કેવ એટલે ગુફામાં લઈ જાય છે એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇન સાઇડ અને એમને શું કહે છે કે અંદર તું જઈશ ને તો તને એક લેમ્પ મળશે તો એ લેમ્પ એક બહુ પુરાણું લેમ્પ મળશે એ લેમ્પ મારા માટે લઈ આવો અંદરથી હી ઓલ્સો ઓફર્ડ અલ્લાડીન અલ્લાદીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્ક તો એ શું કહે છે કે તું અગર આ લેમ્પ મને મને લઈ આવીશ ને અંદરથી તો હું તને આ ચાંદીનો સિક્કો આપીશ અલાદીન વેન્ટ ઇન સાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ અલાદીન હિંમત કરીને ગુફાની અંદર તો ચાલ્યો ગયો પણ એમને બહુ ભીખ લાગતી હતી અને એમને એવો હતો કે હું જલ્દીથી બહાર નીકળું ધ સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર એટલે કે એવું અજાણ્યો માણસ વોઝ અ સોસર એટલે કે વિકેટ મેજિશિયન એ કોણ હતો એ બહુ ખરાબ જાદુગર હતો હી બ્લોકડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ધ

ઉતરીને નીચે પડી જાય છે અલાદીન સ્લીપ ધ રિંગ ઇન્ટ ઓન ટુ હિઝ ફિંગર તો અલાદીને એ ચોરીથી આ જે વીટી છે હતી એ લઈ લે છે અને પોતાની આંગળીમાં પહેરી લે છે સડનલી અ જીની અપીયર્ડ અચાનકથી એ વીટીમાંથી એક જીની નીકળ્યો આઈ એમ જીની ઓફ ધ રિંગ હવે કે કહે છે કે હું આ રિંગનો જીની છું હી સેડ વોટ ઇઝ યોર વેશ તારી કેવી ઈચ્છ તારી શું છે ઈચ્છા ઇચ્છા એટલે સમથિંગ વિશ એટલે સમથિંગ વન વર્ષ તેને શું ખપે છે અલાદીન રિપ્લાઇડ આઈ વોન્ટ ટુ ગો હોમ લો એન્ડ બી હોલ્ડ હી હેડ ગોન હોમ તો અલાદીન શું કહે છે કે મને ઘરે જવાનું છે મને અહીંયા બહુ બીક લાગે છે તો જે મેં કહે છે તો એ જે જીની છે જે વીટીમાંથી નીકળ્યો હતો એ એને તરત જ ઘર લઈ જાય છે અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન ઇઝ હેન્ડ અલાદીનને મળી તો ગયો હતો લેમ્પ પણ એને આપવાનું ન હતું એને જે જે જાણ્યો માણસ હતો ને એમને એ લેમ્પ નહીં આપવાનો હતો તો હવે તો એ ઘર પહોંચી ગયો પણ એમને હાથમાં એ લેમ્પ હતો વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ જ્યારે એમને સાફ કરવાની કોશિશ કરતો હતો એ પુરાનો લેમ્પ હતો ને તો એ બહુ ગંદો હતો તો અલાદીન વિચારે છે કે હું એમને થોડુંક સાફ કરી દઉં તો જ્યારે એમને સાફ કરતો હતો ત્યારે એક બીજો જીની નીકળ્યો એનાથી એ લેમ્પમાંથી પહેલો જીની ક્યાંથી નીકળ્યો હતો તો એ વીટીમાંથી જે વીટીએ અલાદીન લઈ લીધી હતી એ અજાણ્યા માણસની તેમાંથી એક જીની નીકળ્યો હતો હવે બીજો જીની ક્યાંથી નીકળ્યો આ લેમ્પમાંથી જે અલાદીનની હાથમાં હતો પુરાનો લેમ્પ તો એ જીની પૂછે એ જીની કહે છે કે હું આ લેમ્પનો જીની છું અને તારો શું ઓર્ડર છે એટલે તારો તને તારી શું વિશ છે અલાદીન સ્માઈલ્ડ શાયલી એટલે શર્માઈને એ હસે છે અને કહે છે ફૂડ પ્લીઝ એટલે કે એમને ભૂખ લાગી છે તો એ કહે છે મને કાંઈ ખાવાનું ખાવાનું અહીંયા લઈ આવો એવી રીતે તો લો એન્ડ બી હોલ્ડ એટલે કે જે મેં કહે છે કે એને થોડું ખાવાનું ખપે છે તો તરત જ ત્યાં ખાવા માટે બધી વાનગીઓ આવી જાય છે ફ્રોમ ધેન ઓન અલાદીન એન્ડ હિઝ મધર બીકેમ હવે પછી ત્યારબાદ તો એમની બીજી વિશ શું હતી એટલે કે બીજી એમની ઈચ્છા શું હતી કે મને અમીર થવાનું છે તો એમ એ અને એમની મમ્મી અમીર થઈ જાય છે એન્ડ હેડ અ પેલેસ પેલેસ એટલે બહુ મોટો મહેલ જ્વેલ્સ એટલે જહેવારાત ફૂડ એટલે ખાવા પીવાનું બધું હતું અને સર્વન્ટ એટલે નોકર ચાકર હી મેરેડ હલીમા ધ સુલતાન ડોટર હવે ત્યાંનો સુલતાનની દીકરીથી જેમનું નામ હલીમા તો તેનાથી અલાદીન શાદી કરી લે છે વન ડે વન ડે ધ સોસર કેમ ટુ ધ પેલેસ ડિઝગાઈઝડ એઝ અ એઝ અ પેડલર પર્સન હુ સેલ્સ સમથિંગ ઇટ ઓકે એકવાર વાર એ જે પેલેસ હતો પેલેસ એટલે જે મહેલ હતો ને અલાદીનનો ત્યાં આ આવે છે અજાણ્યો માણસ જે જે જાદુગર હતો ને બુરો જાદુગર ખરાબ જાદુગર એ આવે છે અલાદીન પાસે ડિઝગાઈઝ ડિઝગાઈઝ એટલે એ પોતાનું રૂપ બદલીને આવે છે ચેન્જડ અપિયરન્સ અપિયરન્સ એટલે એ પોતાનું જે દેખાવાનું હોય ને એ બદલીને આવે છે કે જેમ કે અલાદીન એમને ઓળખી ન શકે એવી રીતે રૂપ બદલીને આવે છે એઝ અ પેડલર હવે પેડલર એટલે કે તમને તો ખબર છે કે પેલા જમાનામાં એ ગાં જઈને રાજા પાસે અલગ અલગ વસ્તુઓ વેચીને કોઈક માણસ પોતાનો રોજગાર કરતો હતો મીન્સ રોજગાર કરતા હતા ઘણા માણસો એવા હતા કે જેમને કોઈક પણ વસ્તુ મળતી વસ્તુને વેચીને રાજાથી રાજાને વેચીને એ જે પૈસા રાજા એમને આપતો હતો એનાથી એ પોતાનું રોજગાર ચલાવતો ચલાવતા એવી રીતે એ એક પેડલર એટલે કે એવું માણસ જે કંઈક ના કંઈક વેચે કોઈ કોઈ વસ્તુ વેચે એવું બનીને રૂપ બદલીને અલાદીન પાસે આવ્યો હલીમા ડીડ નોટ નો ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ગીવ ઇટ ટુ हिम અને હલીમાને હલીમા શું એને આપી દે છે કે લે આ લેમ્પ લઈ જા આ તો એમાં જૂનો છે અને એની કોઈ જરૂર નથી હવે એમને ખબર ન હતી કે જાદુઈ લેમ્પ હતો ને એમાંથી જીની નીકળે છે તો એ લેમ્પ એને આપી દે છે કોને તો એ જે બુરો જાદુગર આવ્યો હતો રૂપ બદલીને અલાદીનના મહેલમાં એમને ઇમિડિયટલી ધ સોસર ઓર્ડર ધ જીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ તો એ ઘસે છે લેમ્પને ઘસે છે અને એમાંથી જીની નીકળે છે અને એ જીનીને કયો ઓર્ડર આપે છે એટલે શું કહે છે જીનીને કરવા તો આ પ્રિન્સેસને અને આ મહેલને બહુ દૂર લઈ જા અહીંયાથી વેન અલાદીન ફાઉન્ડ આઉટ ધેટ ઇઝ વાઇફ એટ ડિસઅપિયર ડિસપિયડ એટલે જ્યારે એમની 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 જે વાઇફ એટલે એમની જે પત્ની છે એ ગુમ થઈ ગઈ છે અહીંયાથી હી કોલ્ડ ધ જીની ઓફ ધ રિંગ એન્ડ સેટ તો એની પાસે વીટી તો હતી જ અને વીટીમાં જીની પણ હતો તો એ ના વીટીના જીનીને કહે છે વીટીની અંદરના જો જીની હતું એમને કહે છે કે ટેક મી ટુ માય વાઈફ એટ વન્સ કે મને મારી જ્યાં મારી પત્ની છે મને ત્યાં લઈ જાઓ લો એન્ડ બી હોલ્ડ અલ્લાદીન વૉઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ તો એ જીની એમની ખ્વાઇશ પૂરી કરે છે અને એમને ત્યાં લઈ જાય છે જ્યાં એમની જ્યાં એમની પત્ની છે હલીમાં છે વેંદા સોસર વોઝ અસલીબ દે ટુ કવે ધ લેમ્પ જ્યારે એ જે એ જે બુરો જાદુગર હતો ખરાબ જાદુગર જ્યારે એ ઊંઘમાં હતો ત્યારે એ શું કરે છે ત્યાંથી લેમ્પ લઈ લે છે અલ્લાદીન અલ્લાદીન લવડ ધ લેમ્પ ધ જીની વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર અને જીની બહુ ખુશ થાય છે કે હવે હું સાચા માણસની હાથમાં આવી ગયો છું જીનીને પણ ખબર હતો કે એ જે છે એ બહુ ખરાબ જાદુગર છે પણ જેના પાસે લેમ્પ હોય તો જીનીને એની જ એની વાત માનવી પડ પડે છે તો પછી તો જી લેમ્પ કોના પાસે આવી જાય છે અલાદીન પાસે આવી જાય છે તો એ બહુ ખુશ થઈ જાય છે જીની કે હવે હું અલાદીન પાસે ફરીથી આવી ગયો વેન અલાદીન ટોલ્ડ ધ જીની લેટ્સ ગો હોમ ધ પેલેસ રોઝ ઇન ધ એર એન્ડ ફ્લોટેડ બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ તો અલાદીન એ જીનીને શું કહે છે લેમ્પ ન જીનીને કે મને ફરીથી ત્યાં લઈ જા જ્યાં પહેલાં મારું પેલેસ હતો તો ત્યારે જીની એમની વિશ પૂરી કરે છે એમની ખ્વાઇશ પૂરી કરે છે એ રોઝ રોઝ એટલે લિફ્ટ અપ ઓર કેમ અપ આખું પેલેસ ઉપર આવી જાય છે હવામાં અને ત્યાં પહોંચી જાય છે જ્યાં સુલતાનનો સુલતાનનો રાજપાટ છે અને ફરીથી અલ્લાદીન અને એમના લેમ્પનો જીની અને વીટીનો જીની અને એમની એમની પત્ની બધે લોકો સાથે રહે છે પેલેસમાં અને પેલેસ પણ ત્યાં વાપસ આવી જાય છે જ્યાં પહેલાં હતો તો એવી રીતે તમારી અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પની સ્ટોરી પૂર્ણ થાય છે તો એક રીકેપ લઈ લઈએ તો સૌથી પહેલાં અલાદીન અલાદીન ક્યાં રહેતો હતો તો અરેબિયામાં રહેતો હતો અને એ એ એક વિડોનો બાળક હતો એટલે કે એના ન હતા અલાદીનના ઓકે એકવાર એક સ્ટ્રેન્જર એટલે કે

આ આ ખરાબ જાદુગરને સોસરને નથી આપવું તો એ શું કરે છે એમનો રસ્તો બ્લોક કરી નાખે છે તો બ્લોક એટલે બંધ કરી નાખે છે ગુફાનો મોઢો બંધ કરી નાખે છે જેમ કે અલાદીન અંદર અટકી જાય પણ જ્યારે એવું કરતો હતો જે ખરાબ જાદુ કરતો તો એના હાથમાં એક વીંટી પહેરેલી હતી તો એ વીંટી નીચે ખસકી ખસક જાય ખસકી જાય છે એ નીચે પડી જાય છે એના એમના આંગળીથી નીકળી જાય છે અલાદીન લઈ લે છે એ વીંટીને અને પહેરે છે જેમ અલાદીન પહેરે છે એમાંથી એક જીની નીકળે છે એ જીનીને કહે છે કે મને

થોડો એક એમને રગડતો હતો ત્યારે એમાંથી એક જીની નીકળ્યો તો એ જીની પૂછે કે તારી શું ખ્વાઇશ છે તો એ કહે છે કે મને ભૂખ લાગી છે મને ફૂડ જોઈએ છે એટલે કે મને કંઈક ખાવાનું જોઈએ છે તો એ આવી જાય છે પછી ધીરે ધીરે કરીને અલાદીન બહુ અમીર બની જાય છે એ કહે છે મને અમીર બનાવી દે તો અમીર બનાવી દે છે એના માટે એક પેલેસ આવી જાય છે એટલે બહુ મોટો મહેલ આવી જાય છે બધી જ્વેલ્સ આવી જાય છે એટલે ઝેવરાત આવી જાય છે ખાવાનું આવી જાય છે નોકર ચાકર આવી જાય છે તો બહુ રિચ થઈ જાય છે પછી એ કોનાથી શાદી કરી લે છે તો ત્યાંના સુલતાન એટલે કે ત્યાંના રાજાના જે સુલતાન એટલે રાજા જોય ત્યાંના રાજાના દીકરીથી હાલીમાં નામ છે એનાથી શાદી કરી લે છે પછી એકવાર એ જે હતો ને ખરાબ જાદુગર એ પોતાનું રૂપ ચેન્જ કરીને રૂપ બદલીને આવે છે એના પાસે કોના પાસે અલાદીનના પેલેસમાં અલાદીનના મહેલમાં કે એઝ અ પેડલર કેવી રીતે તરીકે આવે છે પેડલર એટલે કે કંઈક વેચવા આવે છે તો જ્યારે એ કાંઈક વેચવા આવે છે તો એ શું આપે છે એમની વાઈફ અલ્લાદીનની વાઈફ હાલીમાં એમને જે પુરાનો લેમ્પ હતો ને એ એમને આપી દે છે એમને એ ખબર ન હતી કે એ જાદુઈ લેમ્પ છે તો એ જ્યારે એને ઘસે છે લેમ્પને એ ખરાબ જાદુગર એનાથી જીની નીકળે છે અને એ જીનીને કહે છે કે એમની વાઇફને અલ્લાદીનની વાઇફને અને આ મહેલને અહીંયાથી દૂર લઈ જા પછી જ્યારે અલ્લાદીનને ખબર પડે છે કે એમની વાઈફ અહીંયા નથી એમની પત્ની અહીંયા નથી અને પેલેસ પણ અહીંયા નથી તો એ એમની વીટીના જીનીને બોલાવે છે કે તું આ અને મને મારી મદદ કર અને એ એમને ત્યાં લઈ જાય છે એ કહે છે તમારી શું ખ્વાહિશ છે તો અલાદીન કહે છે મને ત્યાં લઈ જા જ્યાં મારી મારી વાઈફ છે તો એ ત્યાં એમને લઈ જાય છે પછી જ્યારે એ ખરાબ જાદુગર સૂતો હતો એ ઊંઘમાં હતો ત્યારે એ લેમ્પ ત્યાંથી લઈ લે છે અને ફરીથી બધા લોકો સાથે રહે છે ખુશીથી અને આ જે વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે તમારું આ યુનિટ પણ અહીંયા સમાપ્ત થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી તમે લોકો ભણતા રહેજો